કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે, મજામાં ને બધા? સરસ. તો આજે આપણે હવે હિન્દી ભણીશું. હિન્દીમાં ગયા સત્રમાં આપણે ધ સુધીનો કક્કો શીખી ગયા છીએ. આમાં આપણે ધ સુધી કક્કો જોયો હતો. તો આજે આપણે હવે એમાં પુનરાવર્તન એક ભણીશું. તો ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો. તો ચિત્ર આપેલું છે, ચિત્રનું જે નામ હોય એનો પ્રથમ અક્ષર હોય એની સાથે એને જોડવાનો છે. તો આ શું છે? ઘડી. તો આમાંથી ઘ ક્યાં છે? અહીંયા. તો એની સાથે એને જોડી દેવાનું. પછી આ શું છે? છકડા. તો એને છ સાથે જોડી દેવાનું. પછી આ શું છે? તરાજુ એટલે ત્રાજુ. એને ત સાથે જોડી દેવાનું. પછી આ શું છે? કછુઆ. તો એને ક સાથે જોડી દેવાનું. અને આ શું છે? ચરખા. તો એને ચ સાથે જોડી દેવાનું. પછી હવે નીચે અહીંયા આપેલું આ ચા શું છે? ઝરણા. તો એને જ સાથે જોડી દેવાનું. પછી આ શું છે? જલેબી. તો એને જ સાથે જો. આ શું છે? ગમલા. તો એને ગ સાથે જોડા. શું છે? ખટિયા. તો એને ખ સાથે જોડી દેવાનું. અને આ શું છે? ટમટમ. તો એને ટ સાથે જોડી દેવાનું. પછી હવે નીચે ચિત્ર જુઓ અને તેની નીચે લખેલા શબ્દ વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર લખો. તો અહીંયા ચિત્ર જોવાનું છે. આ શેનું ચિત્ર છે? ઘોડાનું. તો અહીંયા આપણને ઘોડામાં જે મૂળાક્ષર બાકી હોય એ લખવાનો છે. તો અહીંયા આપણે ઘો ઘ જ લખવાનું છે. કાનો માતરની આપેલું છે. પછી આ શું છે? ઘર. તો અહીંયા આપણે ઘર લખવાનું. પછી આ શેનું ચિત્ર છે? થર્મસ. તો એમાં નીચે થર્મસ લખેલું છે અને પેલો અક્ષર ઘટે છે. તો અહીંયા શું લખશું આપણે? થ. પછી આ શું છે? ઠઠેરા. તો ઠઠેરા નીચે લખેલું છે તો અહીંયા આપણે ઠ ઘટે છે. તો અહીંયા ઠ લખવાનું. ધનિયા. તો ધનિયામાં અહીંયા થ લખવાનું. ધનિયા એટલે શું થાય? કોથમરી. પછી આ શું છે? છત્રી. તો છત્રીનું ચિત્ર આપેલું છે, નીચે છત્રી લખેલું આપેલું છે. તો અહીંયા આપણે છ લખીશું. તો આ શેનું છે? કબૂતર. તો અહીંયા ક ખૂટે છે. પછી આમાં જગ. તો અહીંયા જ લખવાનું. પછી આ શું છે? ચપરાસી. ચપરાસી એટલે પટાવાળો. તો અહીંયા ચપરાસીનો ચ કરવાનો. અને બટન. તો એમાં ટ ખૂટે છે તો એમાં ટ લખવાનું. પાછળ જુઓ. પાછળ એ જ આપેલું છે. શેનું ચિત્ર છે? કલશનું. તો અહીંયા આપણે ક લખવાનો. પછી ગણપતિ. તો અહીંયા ગ લખવાનો. પછી શું છે? ચરોખા. તો ચરોખાનો છ લખવાનો. પછી ખરલ. તો અહીંયા ખ લખવાનું. અને ખરગોશ. તો અહીંયા ખ લખવાનું. પછી નીચે જુઓ. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખી સાર્થક શબ્દ બનાવો. તો ખાલી જગ્યા પૂરવાની છે. કાઉન્સમાં બે શબ્દ મૂળાક્ષર આપેલા છે એમાંથી જોઈને પૂરવાની છે. તો આ બ ખાલી જગ્યાથી શું આવે? બ આવે, ક આવે કે ફ આવે? તો ક આવે. તો અહીંયા લખશું આપણે બકરી. પછી ભ. તો જત આવે કે ગ આવે? તો ભ ગ તો આવે. પછી પ જ ડી આવે કે પગડી આવે? ગ આવે. તો પ ગ ડી. પછી ક ખાલી જગ્યા સ. જ આવે કે લ? તો શું આવે? ક લ સ આવે. પછી બ ત ક આવે. પછી શું આવે? ભજ. તો અહીંયા જ આવે. ભજ ન. શું આવે? ગ ર દન. પછી શું આવે? બટન. તો અહીં ટ આવે. પછી હવે નીચે જુઓ. ચિત્ર દેખો ઓર ઉનકા પહેલા અક્ષર લખો. ચિત્ર જુઓ અને પહેલો અક્ષર લખવાનો છે. તો આ શું છે? કમળ. તો અહીંયા ક આવશે. ધનુષનો ત. જહાજનો જ. થનનો થ. દરજીનો દ. પછી ટમાટરનો ટ. ખરગોશનો ખ. તબલેનો ત. ઝંડાનો ચ આવે. પછી ગધાનો અહીંયા ગ આવે. અને ચમ્મચનો ચ આવે. પછી બાજુના પેજે જુઓ.
શબ્દો માંથી ક ઠ ડ ણ દ અને ધ સુધી તેના ઉપર રાઉન્ડ કર. તો પેલું આખાનું આપેલું છે, એમાં ક ઉપર રાઉન્ડ કરવામાં આવ્યા, ઠ ઉપર આવ્યા, ડ ઉપર આવ્યા, હણ ઉપર આવ્યા, ધ અને થ ઉપર. તો એ શબ્દ મૂળાક્ષર ગોતી એની ઉપર રાઉન્ડ કરવાનો છે. તો આ શબ્દમાં ક, તો ક અહીંયા છે, અહીંયા માયા ક છે, આમાં અહીંયા છે, પછી એનો ચમો ક તો અહીંયા ક છે, ના ક તો અહીંયા છે, બ કરી તો અહીંયા છે, સડકમાં અહીંયા છે, કછુઆ તો અહીંયા રાઉન્ડ કરવા, પછી ઠ ઉપર તો ઠ એક, પછી આમાં મઠમાં આયા, પાઠ આ શબ્દમાં અહીંયા છે, આ શબ્દમાં છે, આ શબ્દમાં અહીંયા છે, આ શબ્દમાં અહીંયા છે, આમાં અહીંયા છે, આમાં અહીંયા છે. પછી ડ છે તો પેડ તો ડમાં અહીંયા આવે, લડકામાં અહીંયા છે, પહાડ તો અહીંયા છે, સડક તો અહીંયા, પછી ડ ડ તો અહીંયા છે, પછી ડલિયામાં ડ આવ્યા છે, અને ડફલીમાં અહીંયા છે. હણો તો હણમાં ગણપતિ છે તો અહીંયા, પછી શું છે, બાણ તો બાણ અહીંયા છે, કિરણ તો અણ અહીંયા છે, ચરણ તો અહીંયા છે, શ્રવણ તો અહીંયા છે, ફણ તો અહીંયા છે, તૃણ તો અહીંયા છે, અને દર્પણ તો અહીંયા છે. પછી હવે દ ઉપર કરવાનું, તો દરવાજા લખેલું છે, દ અહીંયા કરવાનું, સરહદ તો દ ઉપર અહીંયા કરવાનું, દરબાર તો દ ઉપર અહીંયા કરવાનું, દશરથ તો અહીંયા કરવાનું, પછી દર્શન તો દ અહીંયા છે, દર્પણ તો અહીંયા દ છે, દરજી તો અહીંયા છે, દ અદરક તો દ અહીંયા છે, પછી ધ ઉપર ઈ ધર તો અહીંયા છે, દ ધજા તો ધમાં અહીંયા કરવાનું, ધરતી તો ધરતીમાં અહીંયા છે, ધડ તો અહીંયા છે, પછી ધનવાન તો ધમાં અહીંયા કરવાનું, ધડામ તો અહીંયા છે, ધતુરા આમાં છે, ધન તો અહીંયા છે. પછી હવે નીચે સમાન અક્ષરોના જોડકા બનાવો. તો આના જેવો મૂળાક્ષર શોધી અને જોડકા બનાવવાનો છે. આ શું છે, ક તો એને ક સાથે જોડ, તો ખ તો ખ ક્યાં છે, આ તો એને આ સાથે જોડી દે, સ્કેલથી વ્યવસ્થિત જોડવાના છે. ગ તો ગ ને આની સાથે, ઘ તો ઘ ને આની સાથે, ચ તો ચ ને ક્યાં છે, ચ અહીંયા તો એની સાથે જોડી દે, છ તો અહીંયા જોડી દે. પછી આમાં જ તો જ ક્યાં છે, અહીંયા, પછી ઝ ઝરણાનો ઝ અહીંયા, ટમટમનો ટ અહીંયા છે, ઠઠેરાનો ઠ અહીંયા, ડનો ડમરૂનો ડ અહીંયા, ઢોલનો ઢ અહીંયા છે, પછી હણ તો બાણાનો હણ ક્યાં છે, અહીંયા, તલવારનો ત અહીંયા છે તો એની સાથે જોડી દે, થળીન થ અહીંયા, દવાતનો દ અહીંયા છે, અને ધન્ય ધનનો ધન અહીંયા છે. તો આવી રીતે સરસ રીતે જોડકા બધાએ જોડી દેવાના છે, સ્કેલથી વ્યવસ્થિત. એટલે પાછળ શું આપેલું છે વાંચો અને લખો. તો કસે કમર, તો એ ક આપેલા છે, તો અહીંયા ડોટક લાઈનમાં છે, તો ત્યાં બધાએ ખૂટવાના છે, અને અહીંયા ઝીખાનું ખાલી હોય ત્યાં સરસ રીતે લખવાના છે. આ પેજ તમારે જાતે ઘરે પૂરું કરવાનું છે. હવે આગળ ન છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. ઘરે બધાએ હોમવર્કમાં આટલું પૂરું કરવાનું છે. બાય બાય વિદ્યાર્થી મિત્રો.